Hey guys, welcome to Mijaz.com. અને હું છું પ્રિયંકા અને તમે જોઈ રહ્યા છો MMP. નથી ખબર? મિજાજ મૂવી પ્રિડિક્શન. અને આજે આપણે પ્રિડિક્શન કરવાના છીએ ક્રીમ બ્રીમ કોલ્ડ ક્રીમ. ઓકે, લેટ્સ ટોક અબાઉટ ગોલમાલ. આજે આપણે પ્રિડિક્શન કરવાના છીએ ગોલમાલની ફોર્થ એડિશનની, આઈ મીન ચોથું એડિશન. ફર્સ્ટ પાર્ટ જે ગોલમાલ હતો દેટ વોઝ સુપર, સેકન્ડ વોઝ દેટ વોઝ ઓકે, અને પછી આવ્યું થર્ડ પણ બહુ મસ્ત હતો, અને હવે ફોર્થ એડિશન, આઈ મીન ફોર્થ એડિશન કોને કહેવાય, ફોર્થ એડિશન ખબર છે તમે લોકોને. અને એ પણ રોહિત શેટ્ટીનું મૂવી, ધી રોહિત શેટ્ટી, જેના અત્યાર સુધીમાં કોઈ પણ મૂવી ફ્લોપ ગયા જ નથી, કોઈ પણ મૂવી એના ફ્લોપ ગયા જ નથી, અને રોહિત શેટ્ટી એટલે તો અરે છટ્ટાર. અને આ વખતે ગોલમાલ થર્ડમાં જે કેરેક્ટર્સ હતા ને, આઈ મીન અજય દેવગન જે પહેલેથી લીડ કરતો આવ્યો છે, આપણો સિંઘમ, ઓકે, સો એ પણ છે, અજય દેવગન છે. સેકન્ડ આપણો મન્નારા સગીર અરશદ વારસી, એ પણ અંદર છે. થર્ડ જે છે એ શ્રેયસ તલપડે. ફોર્થ જે છે એ છે, મને નામ લેવાની જરૂર જ નથી. એ સિવાય આ વખતે અંદર છે પાંચમો જે હીરો રોહિત શેટ્ટી લીધો છે, એ છે અંદર નીલ, સવાર પડી જશે હું નામ લેવા દઈશ તો, આઈ મીન સમજી ગયા ને તમે લોકો કોની વાત કરી રહી છો. એ સિવાય વસુલીભાઈ પણ છે, જોડી લીવર પણ છે, એ બધા અંદર છે. અને આ વખતે કરીના કપૂરને રિપ્લેસ કરી છે આપણી પરિણીતી ચોપરાએ, શું પરિણીતી ચોપરા પણ અંદર છે. અને આપણી સિનિયર આર્ટિસ્ટ અંદર તબ્બુ પણ જોવા મળશે. આત્મા હે ઓકે, સો આ વખતે અંદર તબ્બુ, આપણી સિનિયર આર્ટિસ્ટ છે તબ્બુ, આપણે તબ્બુની વાત કરીએ, તબ્બુ પણ જોવા મળશે. અને એની સાથે સાથે રોહિત શેટ્ટી, ગાડીઓ તો ઉડાડવાનો જ છે, બટ એની સાથે સાથે આ વખતે એટલે કે ભૂત પણ છે, અંદર ભૂત પણ છે, યુ નો, હોરર વિથ કોમેડી, અને એ પણ રોહિત શેટ્ટીની મૂવી. સો રોલ સોરી લક્ષ્મણ ભૂત, હોરર અને કોમેડી, અને ધી રોહિત શેટ્ટીની મૂવી. સો ફન તો હશે જ, અને ગોલમાલ તો ટેગલાઇન છે ફન અનલિમિટેડ. ઓકે, સો ગોલમાલની ફોર્થ એડિશનનું ટ્રેલર તો ઓલરેડી આવી ચૂકી છે, તમને બધાને ખબર જ હશે. અને ટ્રેલર સુપર છે, અમેઝિંગ છે. એના જે ફર્સ્ટ ડેનો જે મતલબ રેકોર્ડ જે હતો મિલિયન્સમાં હતો ફર્સ્ટ ડે જ્યારે ટ્રેલર લોન્ચ થયું એ દિવસે. અને સોંગ્સ પણ પુરાણું જે અજય દેવગનનું સોંગ હતું ને એનું જ રીમેક છે આ વખતે પણ. સો હવે જોવાનું એ છે કે મૂવી ચાલશે કે નહીં, બિકોઝ રોહિત શેટ્ટી રોહિત શેટ્ટીના જે પણ મૂવીઝ છે એ ચાલતા તો હોય છે, કમર્શિયલી હિટ હોય છે, ઇન શોર્ટ મજા આવે ના આવે એ ઓડિયન્સ પર છોડી દો, બટ હા કમર્શિયલી તો હિટ જ હોય છે. બિકોઝ પાર્ટ ટુ જે હતું એ પણ દેટ વોઝ ઓલસો ઓકે, બટ કમર્શિયલી હિટ હતું ને એ પણ દિવાળી પર જ રિલીઝ થયું. એ પછી જે આવ્યું છે એ દિલવાલે જે મૂવી હતું આપણે જોવા જઈએ તો એ પણ સ્ટોરી લાઈન વોઝ ઓકે, શાહરુખ અને કાજોલની કેમિસ્ટ્રી માટે ઓકે, બધા પબ્લિક ગઈ હતી જોવા માટે, બટ લોકોને એટલું ગમ્યું નહોતું, બટ કમર્શિયલી તો વાહ એ પણ સક્સેસફુલ જ હતું. તો હવે વાત રહી ગોલમાલ ફોરની જે આવવાની છે, જેમાં હોરર તો છે જ અંદર, અને રોહિત શેટ્ટીનું મૂવી છે એટલે આઈ ડોન્ટ નો હ્યુમર વિથ ફન હશે કે ફન વિથ હોરર હશે કે આઈ ડોન્ટ નો શું હશે, બટ એ જ આપણે પ્રિડિક્ટ કરી રહ્યા છે. બટ આઈ ગેસ અત્યાર સુધીના બધા મૂવીઝ ચાલ્યા છે, તો આ વખતે પણ રોહિત શેટ્ટીનું મૂવી દિવાળી પર ગોલમાલ આવવાનું છે. સો હું માનું છું કે મૂવી સુપર ડુપર 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 હિટ હશે, બિકોઝ રોહિત શેટ્ટીનું મૂવી છે, અને પહેલાંના જે ત્રણ એડિશન હતી એ બધી મસ્ત જ હતી, તો આ વખતે જે ફોર્થ છે એ પણ મને લાગે છે કે ટ્રેન કન્ટિન્યુઝ જ રાખશે. સો આઈ હોપ કે ગોલમાલ સારું જશે, અને હું માનું છું કે સારું જવાનું છે, મારું પ્રિડિક્શન એવું છે કે ગોલમાલ સારું જશે. હવે તમારી પર ડિપેન્ડ છે કે તમને શું લાગી રહ્યું, આઈ મીન શું લાગી રહ્યું છે મૂવી કેવું હશે. ઓકે, સો પ્લીઝ કમેન્ટ બિલો. બાય. Hey guys, welcome to Mijaz.com. હું છું પ્રિયંકા અને આ છે સ્મિત. સો અમે બંને અમારો મિજાજ તમારી સાથે શેર કર્યો, મતલબ કે MMP મિજાજ મૂવી પ્રિડિક્શનમાં અમે તમને જણાવ્યું આવનારી મૂવી વિશે પ્રિડિક્શન કર્યું. સો પ્લીઝ ડૂ કમેન્ટ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ, એન્ડ પ્લીઝ તમારો મિજાજ અમારા મિજાજ સાથે શેર કરો, મતલબ કે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ. ऐसा गोलमाल करूंगा, जस्ट गेट क्लोज, बाय.